તરેજ માર્કેટ લાઇવમાં દર્શકોના પ્રશ્નોના જવાબ આપવા આપણી સાથે જોડાઈ ગયા છે પ્રિસિઝન ઇન્વેસ્ટના વર્સિસ સર્વિસિસના જિગ્નેશ મહેતા. જિગ્નેશ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. અત્યારે જે રીતે આપણે જોયું છે કે બજારમાં આજે ખરીદારીનો એક ટ્રેન્ડ બન્યો છે, ખાસ કરીને નિફ્ટી પર શું કોલ બની રહ્યો છે? जी निशा, 26मी तारीख ना आपणे निफ्टी नो ट्रेंड जोईए तो निफ्टी ज्यां ओपन थई हती त्यां ज क्लोज आप्यो हतो. उपरनी तरफ निफ्टी 8234 नी आसपास गई हती अने नीचेनी तरफ 8145 नी आसपास गई हती. एटले आ नीचेनी तरफ अने उपरनी तरफना बंने लेवल आजना दिवस माटे महत्वना छे. आजे निफ्टी कंटीन्युअसली 8235 नी उपर जई रही छे, एटले एवुं लागे छे के अत्यारना टेम्पररी निफ्टीमां बाइंग इमर्ज थतुं देखाई रह्युं छे. उपरनी तरफ 3 दिवस पहेलानुं जो ट्रेडिंग सेशन जोईए तो जे हाई बनायो जे अराउंड 8350 नी आसपास छे त्यां एक माइनोर रेजिस्टन्स आवे एवुं देखाई रह्युं छे. बाकी अत्यारना एज लॉन्ग एज निफ्टी इज अबाउ 8235 માર્કેટ બુલ્સના હાથમાં રહેવાની સંભાવનાઓ છે. ઓકે, ત્યારે જ હવે આપણી સાથે આપણા કોલર પણ જોડાઈ ગયા છે અમદાવાદથી જયકૃષ્ણ બ્રહ્મભટ્ટ. જયકૃષ્ણજી, પૂછો આપનો સવાલ. હા, મારી સાથે સાહેબ એમટેક ઓટો છે. જી, એવરેજ પ્રાઇસ 200 રૂપિયા થી બાઇંગ કરેલું છે. આઈ એમ લોંગ ટાઈમ હોલ્ડર, 6 મંથ ઓર 12 મંથ. ક્યારે લીધેલા હશે એમટેક ઓટો? વિધિન 2 મંથ, 2 મહિના પહેલા લીધેલા છે. અત્યારે 29 રૂપિયા 35 પૈસાનું નુકસાન થઈ રહ્યું છે. જિગ્નેશજી, શું કરવું જોઈએ? એમટેક ઓટોનો ચાર્ટ જોતા એવું દેખાય છે કે આ ચાર્ટ ઘણો બુલિશ થઈ ગયો હતો ફેબ્રુઆરી 2014થી, અને ઉપરની તરફ એને 272ના લેવલ જોયા છે. આ ચાર્ટ હજી પણ બુલિશ થઈ શકે છે જો એ 230-240ના લેવલની ઉપર ક્લોઝિંગ આપે તો. પરંતુ અત્યારના ચાર્ટ પર જોતા મૂવિંગ એવરેજ નીચેની તરફ ક્રોસ થઈ ગઈ છે, તે વ્યુઅર માટે બહુ સારી બાબત નથી. એટલે હું વ્યુઅરને સલાહ આપીશ કે ટેમ્પરરી આ કાઉન્ટરમાંથી બહાર નીકળી આવે અને ઉપરની તરફ જ્યાં સુધી આ કાઉન્ટર 235ની ઉપર ક્લોઝ નથી આપતો ત્યાં સુધી એન્ટ્રી લે નહીં. જો એમને આ જ કાઉન્ટરની ઈચ્છા હોય તો 235ની ઉપર ફરીથી પોતાની ખરીદારી કરે, કારણ કે જ્યારે કાઉન્ટર 235ની ઉપર જશે તો કદાચ એ વ્યુઅરને એક્સપેન્સિવ લાગશે, પરંતુ એ જ સાચો સમય હશે, એ ટેકનિકલ બ્રેકઆઉટ મળશે. અત્યારના વ્યુઅરને નીકળી જવાની સલાહ છે લોસ બુક કરીને. પણ લોસ 30 રૂપિયાનો અત્યારે લોસ થઈ રહ્યો છે. તમે કહી રહ્યા છો કે આગળ 230ના લેવલ મળે તો જ ખરીદારીની સલાહ બનતી દેખાઈ રહી છે, પણ હવે 30 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એમને જો આ નુકસાન ક્યાંક ઇક્વિવેલન્ટ જગ્યાએ રોકાણ કરવું હોય તો હવે કઈ જગ્યાએ રોકાણ કરવું જોઈએ, કયા સ્ટોકમાં કરવું જોઈએ અને સારું એવું રિટર્ન મળી શકે? જી હા, અત્યારના ફ્લેવર રહી છે આ માર્કેટ એક હજી પણ કન્સોલિડેશન ટાઈપનું માર્કેટ છે. નિશા, હું વ્યુઅરને સલાહ આપીશ કે અત્યારના જો એમટેક ઓટોમાંથી એ નીકળી આવે તો એ પીએસયુ બેંકમાં ટ્રાય કરી શકે છે. અલ્હાબાદ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, આંધ્રા બેંક, આ બધા ફાઇનાન્શિયલ